નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા આજરોજ ફરી એક વખત ગુજરાતની અંદર જે ગુજરાતનું જે વાસ્તવિક મોડેલ છે એ ફરીથી પ્રકાશમાં આવ્યું છે. કેમ કે આજે જે ભાવિ શિક્ષકો હતા, એટલે કે જે શિક્ષકો બનવા માંગે છે, કાયમી શિક્ષક બનવા માંગે છે, તે પોતાની માંગણી અને પોતાની લાગણી રજૂ કરવા માટે ગાંધીનગર આવ્યા હતા. આજે ફરી એક વખત સરકારના ઇશારે અને પોલીસે ઢસડીને એને ક્યાંક ને ક્યાંક મૂંઢ મારવાર્યા છે, ક્યાંક ને ક્યાંક બિખોડિયા ભરી લીધા છે અને ખૂબ પ્રતાડિત કર્યા છે. આજે જે વિદ્યાર્થીઓની હાલત જે છે એ ખૂબ દયનીય છે. કેમ કે આજે વિદ્યાર્થી પોતાનો જે ન્યાય માંગવા માટે, પોતાના હક અધિકારો માંગવા માટે અને પોતાની જે વાત રજૂ કરવા માટે જયારે ગાંધીનગરની અંદર જાય છે ત્યારે પોલીસ એની ઉપર દમન કરે છે. આજના જે દ્રશ્યો છે એ ખૂબ જ વિચલિત કરનારા છે અને ખૂબ જ જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ છે એ દયનીય દેખાઈ આવે છે એમાં. અને ખાસ કરીને અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય સરકારની અંદર ઘણી બધી શિક્ષકોની જગ્યા કાયમી ખાલી છે, તો શા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી? કેમ કે લગભગ વિધાનસભાના ફ્લોર ઉપર જે વાત કરવામાં આવી એ પ્રમાણે 40,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અને એમાં પણ કહી શકાય કે જૂન મહિનામાં તો નિવૃત્તિકાળ હોય છે, તો મોટાભાગે લોકો નિવૃત્ત થતા હોય છે, તો 70,000 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયા છે, એમાં શિક્ષકો પણ છે, અને લગભગ એવું કહી શકાય 50,000 જેટલી જગ્યાઓ ખાલી છે. તો શા માટે કાયમી શિક્ષકોની ભરતી એ કરવામાં નથી આવતી અને શા માટે આ વિદ્યાર્થીઓ છે અને એની સાથે આતંકવાદી જેવું વર્તન એ શા માટે કરવામાં આવે છે? આજે જયારે વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરે છે, તમે જેવા નારા આપ્યા હતા ને કે બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ, નારી વંદના, આ બધું તમે જ કહ્યું હતું. આજ જે નારાઓ હતા એ નારાઓ આજે ક્યાંક ને ક્યાંક બોકડ સાબિત થયા છે. હવે આ નારા બદલી નાખવાની જરૂર છે અને મહેરબાની કરી જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થિનીઓ છે, એની સાથે આ પ્રકારનું વર્તન એ ખૂબ જ અસહ્ય છે. આવનાર દિવસોમાં અમારે રોડ ઉપર પણ ઉતરવું પડે, આવનાર દિવસોમાં અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે, કે આવનાર દિવસોમાં અમારે શિક્ષણમંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે, તો પણ અમે કરીશું. કેમ કે અમારા હકની લડાઈ છે, અમારા ન્યાયની લડાઈ છે. એટલે આવનાર દિવસોમાં હજી પણ અમારા અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો છે એ શરૂ જ રહેશે. જય હિન્દ, જય ભારત.